મહેન્દ્ર, ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આજે એક નવા જ ટોપિક એટલે કે ટકાવારી, જેને અંગ્રેજીમાં પર્સન્ટેજ કહે છે, એ આજે સમજવા જઈ રહ્યા છે. મિત્રો, ગુજરાત સરકારની સ્પર્ધાત્મક તમામ પરીક્ષાની અંદર ટકાવારી ચેપ્ટર છે એક માર્ક અથવા બે માર્ક માટે હોય જ છે. ખૂબ નજીકના ભવિષ્યની અંદર પરીક્ષાઓ પણ આવવાની છે અને આજે આપણે ટકાવારી ચેપ્ટર છે એને પાયેથી એટલે બેઝિક વસ્તુ છે શું કહેવા માંગે છે, કઈ રીતે શોધાય, કેવી કેવી પેટર્નના દાખલા પૂછાય, એ આજે સમજવા છે. ખાસ જવાહર નવોદયની અંદર પણ મિત્રો, જે બાળ દોસ્તો પરીક્ષાની તૈયારી કરે છે એના માટે પણ આ ચેપ્ટર છે. પ્રકરણ જવાહર નવોદયમાં પણ પૂછાય છે, તો આજે આપણે ટકાવારી છે એને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, ખાસ ટકાવારીને જો મૂળભૂત આપણે સમજવી હોય તો આપણે પહેલી વસ્તુ એ સમજી લઈએ કે ટકાવારી હંમેશા છે મિત્રો 100 ને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની હોય છે, જે ધ્યાનમાં રાખવાના મુદ્દા તરીકે આપણે લખેલું છે બોર્ડ ઉપર. ખાસ આમ જોઈએ કે રાજુભાઈ છે મિત્રો, એ રાજુભાઈને પરીક્ષાની અંદર એમ કહેવાય છે કે 70% ગુણ મેળવ્યા. તો 70% ગુણ મેળવ્યા એટલે શું? આવું આપણે સાંભળેલું છે. તો 70% એટલે એ પરીક્ષાની કુલ ગુણ કેટલા છે? કુલ ગુણ 100 છે. તો 100 માંથી ભાઈ કેટલા મેળવા ગુણ હશે? 70. માટે એને 70% માં આની ગણતરી થાય છે. એટલે 100 ગુણ છે મિત્રો, એમાંથી લીધા કેટલા? 70. માટે એમ કહેવાય કે 70% ગુણ છે. ત્યાર પછી થોડીક આપણે સમજીએ આગળ કે ગામ છે, ગામની વસ્તી 100% આપણે સમજીએ. ગામની વસ્તીની અંદર 100% સ્ત્રી પુરુષનો ભાગ હોય તો એમ કહેવાય કે 70% પુરુષ છે. 70% પુરુષ હોય તો સ્ત્રી કેટલી હશે? સ્ત્રી. તો આપણને ખ્યાલ છે કે હંમેશા ટકાવારી 100 હોય છે, તો 100 માંથી 70 બાદ કરીને 30% મળે. 30% શું છે? સ્ત્રીઓ હશે. તો આ રીતે ટકાવારી હંમેશા 100 ને ધ્યાનમાં રાખીને આપણે કરતા હોય છે. પણ ટકાવારીના ચેપ્ટરની અંદર કઈ રીતે મિત્રો ખાસ કેવી પેટર્ન બને છે, કેવા દાખલા બને છે, ને તો એ આપણે આજે સમજીશું. ખાસ જોઈએ તો ટકાવારીની અંદર મિત્રો અહીંયા આપણે સમજીએ કે એક વસ્તુ એ પણ બને છે કે જો તમને રકમની અંદર ટકા આપેલા હોય, બરાબર, જો તમને રકમની અંદર ટકા આપેલા હોય તો રકમને 100 વડે, ખાસ બાળકો યાદ રાખજો, 100 વડે ભાગવાની છે. ખાસ અહીંયા આપણે સમજી લઈએ, એનું એક સૂત્ર છે, સંખ્યા જે આપેલી છે એને ટકાવારી, ટકાનો જે દર છે એના વડે ગુણવાના અને 100 વડે ભાગવાના. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે 40 ના 5% ખાલી જગ્યા થાય, તો આપણે આ સૂત્ર છે મિત્રો એ સૂત્ર ને આધારે પણ કરી શકીએ કે સંખ્યા ગુણ્યા ટકાવારી નો દર છેદમાં 100. મિત્રો સંખ્યા કેટલી છે ખાસ આપણે જોઈ લઈએ, શું કીધું છે? 40. તો 40 કીધા છે તો 40 લખી નાખવાના. ટકાવારી નો દર કેટલો છે? 5%. તો 5% લેખા, છેદમાં 100 મૂકી દીધા. મીંડું મીંડું ગયું, 4×5=20/10. મીંડું મીંડું ગયું, જવાબ કેટલો આવ્યો? 2. એટલો મતલબ થાય મિત્રો 40 ના 5% એટલે કેટલો આવે છે? 2 આવે છે. ખાસ મિત્રો પણ આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે હંમેશા ટકાવારી છે 100 શા માટે, બરાબર, 100 શા માટે આપણે લીધા? મારે તમને એક કોન્સેપ્ટ સમજાવવો છે એટલા માટે ઉદાહરણ લીધું છે. મિત્રો કોઈ પણ સંખ્યા છે મિત્રો, દાખલા તરીકે આ સંખ્યા છે, બરાબર, 40 સંખ્યા લીધી આપણે, બરાબર, એને આપણે શું કીધું છે? 5%. ખાસ મિત્રો ટકા જયારે આપેલા છે, જે સંખ્યા છે જે નંબર છે એ ટકામાં આપેલા છે, બરાબર, એના 5% આપણે કહીએ છીએ. ત્યારે આ જે સંખ્યા છે મિત્રો, ત્યારે જે બંને એકમ છે મિત્રો, આ સંખ્યા છે આ ટકાવારીમાં આપેલું છે, ત્યારે બંનેને એક કરવા માટે હંમેશા છેદની અંદર શું કરવું પડે? 100 વડે. આપણે આ સંખ્યાને 5% છે એને આપણે સંખ્યામાં રૂપાંતર કરવા માટે 100 વડે ભાગવા પડે છે. એટલા માટે 40 ના 5% એટલે શું? 40 × આપણે 5 કર્યું છે એટલે 100 છેદમાં આવે છે. એટલે ખાસ આપણે એ સમજવાનું છે, જ્યારે જો ટકા આપેલા હોય ત્યારે તે રકમને 100 વડે શું કરીએ છીએ? ભાગવા પડે છે. પણ મૂળ વસ્તુ આ આપણે સમજવું જોઈએ કે ટકા આપેલા હોય મિત્રો, જ્યારે ટકા છે એને સંખ્યામાં રૂપાંતર, કેમાં આપણે રૂપાંતર કરવું છે? સંખ્યામાં. 8% હોય એને સંખ્યામાં રૂપાંતર કરવા માટે આપણે 8 ને કેટલા વડે ભાગીએ છીએ? 100 વડે ભાગવા પડે છે. માટે શું છે? 100 વડે ભાગીએ છીએ ને આ રીતે આપણે સાદરૂપ આપીએ છીએ મિત્રો. ત્યાર પછી હજુ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે 320 ના ઉદાહરણ બીજું આપણે જોઈએ. 320 ના 10% મિત્રો, 320 ના 10%
જ્યારે પણ મિત્રો 10% આપે, ખાસ બાળકો યાદ રાખજો, તો આપણે સૂત્ર ને એનું કે 320 × 10/100 આ રીતે લખી નાખીએ. ઓકે, મીંડું મીંડું ઉડી ગયું એટલે શું થાય, 32 જવાબ આવે. મિત્રો બાળ દોસ્તો, જયારે 10% હોય, 5% હોય, ત્યારે 20% હોય, ત્યારે આવી બધી ગણતરીમાં આપણો ટાઈમ ન બગાડીએ, એના કારણે આપણો જે પેપર છે એ અધૂરું રહી જાય. પણ એની એક શોર્ટ મેથડ છે મિત્રો, જયારે પણ જો 600 ના 10% કીધા હોય, 600 ના 10% કીધા હોય મિત્રો, ત્યારે ખાસ યાદ રાખજો કે જે છેલ્લેથી એક આ એક મિનિટ ઉડી જાય એટલે કેટલા આવે છે, બાકી વધેલી સંખ્યા 60. 600 ના 10% એટલે કેટલા થશે, 60 મળે છે. ત્યાર પછી 520 ના 10% કીધા હોય, 520 ના 10% કીધા હોય મિત્રો, તો શું થાય, છેલ્લે ત્યાં એક બિંદુ છે એ નીકળી જાય અને 52 આનો જવાબ આવે. કેટલો આવે છે, 52. જો 660 ના મિત્રો 5% કે, તો આ 10% બરાબર 60 છે, તો એના અડધા કેટલા, 5, તો કેટલો જવાબ આવે છે, 30 મળે. આ રીતે પણ આપણે સમજી લેવું જોઈએ. ગણિત ગણિત છે મિત્રો, ગણવા કરતા મૌખિક જો આપણે સમજશું, જેની સંકલ્પના સ્પષ્ટ કરીશું, તો આવા દાખલા આપણને એકદમ સરળ રહેશે. હું તમને હોમવર્કમાં બે દાખલા આપું છું, 430 ના 10% કરવાના અને 430 ના 5% કરવાના, આ બંને દાખલા. ત્યાર પછી 800 ના 10% 800 ના 20% બરાબર કેટલા મળશે મિત્રો. આ 10% 20% હોય, જો 10% બરાબર 80 મળે, 800 ના 10% એટલે એક મિનિટ આપણે બાદ કરી નાખીએ, એકમ 80 મળે છે, તો 20% કે, તો 8 × 2 = 160 મળે. તો આ રીતે આપણે જાતે સમજી લઈએ તો આપણને એકદમ સરળતાથી દાખલા થઈ શકે. ત્યાર પછી જો મિત્રો આ પણ સમજી લઈએ, જો ટકા મેળવવાના હોય, ખાસ મિત્રો, જો ટકા મેળવવાના હોય તો રકમને 100 વડે ગુણવાની. તો આજે આપણે મિત્રો છે આ જ વિડીયોમાં, જો ટકા આપેલા હોય તો એને 100 વડે ભાગવાની જે રીત છે, એના થોડા પરીક્ષામાં કેવા દાખલા બને છે, કેવા દાખલા પૂછાઈ શકે છે, એ આપણે કરવા પ્રયત્ન કરીએ. ખાસ પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેવા ઉદાહરણ બને આપણે જોઈએ. ઉદાહરણ કીધું કે 520 ના 8% મિત્રો, ખાસ ટકાવારી આપેલી હોય, સંખ્યા આપેલી હોય, તો બંનેનો ગુણાકાર કરવાનો રહેશે અને 100 વડે ભાગવાના. હવે આપણે સૂત્ર નહીં લખીએ, 520 લખી નાખીએ, × 8 લખી નાખીએ, છેદમાં કેટલો લખી નાખીએ, 100 લખી નાખીએ, મીંડું મીંડું ગયું. ઓકે, ત્યાર પછી 8 ના 52 × 8 કરવા છે, 8 × 2 = 16 વધી પડી 1, 8 × 5 = 40 ને 41 ના 10 મિત્રો, એનો મતલબ શું થશે, જવાબ શું આવશે કે દશાંશ એક 416 ના 10 છે મિત્રો. ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું 41 ના 10 આ જવાબ આવે છે, 41.6 આનો જવાબ મળે છે. ત્યાર પછી મિત્રો બીજો દાખલો જોઈએ, કઈક પોઈન્ટ આપેલા હોય તો કઈ રીતે કરું. 2000 ના મિત્રો શું કીધું, 6.5%, 2000 ના કેટલા કીધા છે, 6.5%. શું કરવાનું, એકદમ સરળ છે, આ બંનેનો ગુણાકાર, 2000 × 6.5/100. મિત્રો જયારે દશાંશ સંખ્યા આપેલી હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે 6.5 છે મિત્રો, એને 65 કરવો હોય તો છેદમાં કેટલી લખીને 10 એક મિનિટ મૂકવું પડે, પોઈન્ટ પછી એક 8 છે, એક જ સંખ્યા છે, તો 10 મૂકવાના, પોઈન્ટ પછી 2 હોય તો 100 મૂકત. જે આપણે દશાંશ અપૂર્ણાંક ચેપ્ટર છે એની અંદર આપણે આ બધી વાતની ચર્ચા કરેલી છે. તો હવે આપણે અહીંયા શું કરશું, પોઈન્ટ કાઢી નાખીએ, અહીંયા છેદમાં 10 લખી નાખીએ મિત્રો. ત્યાર પછી જોઈએ, 1 મિનિટ 1 મિનિટ 1, 3 મિનિટ ઉડી ગયા, 5 × 2 = 10 વધી પડી 1, 5 × 2 = 12 ને 130 મિત્રો, કેટલો જવાબ આવે છે, 130 આવે છે. 2000 ના 6.5% એટલે 130 મળે છે. મિત્રો આવો જ દાખલો તમને હોમવર્કમાં મારે આપવાનો થશે, બરાબર, 18000 ના, ખાસ મિત્રો લખજો, 18000 ના 0.18% કેટલા થાય, ખાસ મિત્રો આ હોમવર્કમાં દાખલો આપું છું, ખાસ કરજો. ઓકે, 18000 ના 0.18% કેટલા થાય. ત્યાર પછી પાંચમું ઉદાહરણ જોઈએ, ક્યારેક અપૂર્ણાંક આપેલો હોય, ખાસ મિત્રો અપૂર્ણાંક આપેલો તો શું કરવું, કે પેલા તો એને મિશ્ર અપૂર્ણાંક છે, એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખે, 4 × 2 = 8 ને 1 = 9, 4 × 2 = 8 = 9, 9 ના 6 = 4, એટલે મિત્રો શું બનશે, 1600 રૂપિયાના, 1600 રૂપિયા છે મિત્રો, એના 9.4% / 100 નિયમના તો છે જ. ઓકે, મીંડા મીંડા ગયા. ત્યાર પછી ખાસ જોઈએ, ચોકે ચોકે 16, 9 × 4 = 36 કેટલા આવે છે, 16000 ના 9/4 ભાગ કેટલો આવે છે, 36 મળે છે મિત્રો. ત્યાર પછી એક ઉદાહરણ છઠ્ઠું જોઈએ, કે જે જીપીએસસી મિત્રો, આ જીપીએસસી જે પરીક્ષા છે 2014 માં પૂછાયેલું છે, ખાસ મિત્રો
યાદ રાખીએ, એક અલગ રીતે પૂછ્યું છે, 500 ના 40% ના 8%. મિત્રો પેલા 500 ના આપણે 40% મેળવવાના, એના 8%. તો મિત્રો કાઈ છે નહીં, જે રીતે ઉદાહરણ 3, 4, 5 માં આપણે મેળવવા સંખ્યા આપેલી છે એને ટકાવારીમાં રૂપાંતર, ટકા આપેલા છે તો આપણે શું કરવું છે, 40 કરી નાખો છેદમાં 100, ઓકે, અને 8 પણ સાથે લઈ લો એના છેદમાં 100 લખી નાખીએ. એકદમ સરળ દાખલો આપણો થઈ જાય મિત્રો. મીંડા ઉડાડો, એક મીંડું, બે, ત્રણ, આઠ, પાંચ ચોક 20 ગુણ્યા 8 છેદમાં કેટલા છે 10. ફરી પાછું મીંડું ઉડી ગયું, 8 × 2 = 16 એટલે જવાબ કેટલો મળે છે મિત્રો, 16 મળે છે. 500 ના 40% ના 8% બરાબર આપણને કેટલા મળે છે, 16 મળે છે. મિત્રો ત્યાર પછી એક વિશિષ્ટ જે જવાહર નવોદય ની અંદર 2000 અને આ પણ 14 માં નવોદય માં પૂછાયેલો દાખલો છે. 80 થી રકમ ને સમજવાનું છે, 80 થી 10% વધુ મોટી સંખ્યા કઈ, તો મિત્રો કઈક આ રીતે પૂછ્યું છે, જે સંખ્યા છે એના 10%, 80 ના 10% કેટલા થશે. આપણે હમણાં જ વાત કરી કે મીંડું કાઢી નાખીએ તો પણ થઈ જાય, 8 જ આવશે. કેટલા 80 ના 10% એટલે કેટલા 8, તો 80 થી 10% વધુ મોટી સંખ્યા કઈ, તો મોટી સંખ્યા પૂછી છે તો 80 ની અંદર 8 આપણે નાખીએ જવાબ શું આવશે, 88. તો ઓપ્શનમાં આપણો સી જવાબ છે એ સાચો બને છે, ઓપ્શનમાં શું આપેલો સી જવાબ છે એ સાચો છે. મિત્રો ખાસ આવા દાખલા જે પ્રેક્ટિસ કરવાથી એકદમ સરળ હોય છે, પરીક્ષાની અંદર પૂછાય છે. તમારે એક દાખલો હોમવર્કમાં આપું છું તમને, 800 ના 6% ખાલી જગ્યા થશે. મિત્રો આ પણ જવાહર નવોદય ની અંદર પૂછાયેલો છે દાખલો, હોમવર્કમાં તમને આપું છું, તમારે મને કરી અને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપવાનો રહેશે. ખાસ મિત્રો ટકાવારી ચેપ્ટર છે મિત્રો, એના કઈક વિશિષ્ટ જે ભાગ 2 આપણે જોશું એની અંદર વિશિષ્ટ દાખલા કેવા પૂછાઈ શકે છે એ સમજવાનો પ્રયત્ન કરશું. ખાસ મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો આના પછી ભાગ 2 ની અંદર પણ આપણે મળશું. થેન્ક યુ, આભાર.